ભુજ ખાતે ગાંધી કેન્દ્ર દ્વારા ગાંધીજી અંગેની પરીક્ષા લેવામાં આવેલ હતી વિવિધ સેન્ટરો પર લેવાયેલા પરીક્ષામાં અંદાજે પાંચસો જેટલા છાત્રોએ પરીક્ષા આપેલ હતી ભુજના રામકૃષ્ણ કોલોનીમાં શાળા નંબર અગિયારમાં ગાંધી જીવન કેન્દ્ર દ્વારા પરીક્ષા લેવાયેલ હતી આ અંગે વિભાકરભાઈ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી મારું નામ વિભાકરભાઈ એન અંતાણી ગાંધી જીવન કેન્દ્રના સંચાલક તરીકે હું કામ કરું છું આજે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને ગાંધીજી સ્થાપિત જે સંસ્થા છે એની પરીક્ષાઓ ચાર દાયકાથી ગાંધી જયંતિના દિવસે જ પરીક્ષા લેવામાં આવે છે આજે ભુજની શાળા નંબર અગિયાર જે રામકૃષ્ણ કોલોનીમાં આવી છે તે સ્કૂલમાં પરીક્ષાનો પ્રારંભ શ્રી નારણભાઈ લીંબાણીના હસ્તે કરવામાં આવ્યો એની સાથે શાંતાબેન અને શાળાના શ્રી ભાનુસરી સાહેબ હાજર રહ્યા છે અને નિરીક્ષર તરીકે ભૈરવીબેન કિશોરભાઈ સેવા આપી છે ત્યારે આપણે સૌ આજે આ કાર્ય માટે હું આપણા માધ્યમ દ્વારા સમગ્ર કચ્છમાં આ પરીક્ષા લેવાય છે એનો મને વિશેષ એક આનંદ છે કચ્છમાં ગાંધીજીની પરીક્ષાઓ ચાર દાયકાથી છઠ્ઠી બારી પાસે લેવાય છે જેમાં જુદા જુદા કેન્દ્ર ખાતે આ વખતે પાંચસો જેટલા બાળકો આ પરીક્ષામાં બેઠા છે અને સ્વર્ગ લાલજીભાઈ દેવસી લીમાણી પરિવાર અને ભેરીબહેન વૈદ તરફથી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે બાળકો નાનપણથી જ ગાંધીમય બને એવી શીખ સાથે આ પરીક્ષાઓ અહીંયા લેવાય છે અને હું એટલું ચોક્કસ કહીશ કે આપણું માધ્યમ અને કચ્છમાં બાળક નાનપણથી જ ગાંધીભાઈ બને એ હેતુથી આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે આવતીકાલે ગાંધી જયંતિ છે એટલે સવારે જ્યાં નાગરવંડીમાં જે ગાંધીજી ત્યાં આવ્યા હતા ત્યાં અમે સર્વધર્મ પ્રાર્થના અને બાળકો ત્યાં પરીક્ષા પણ આપશે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અહીંયા ચાલુ રહી ગઈ છે અને બાળકો ભરે ગાંધીજીની પરીક્ષાઓ આપી રહ્યા છે અને મને વિશેષ આનંદ છે હું યોગેશભાઈનો વિશેષ આભાર માનીશ કે પ્રચાર અને પ્રસાર માધ્યમ દ્વારા આ પરીક્ષા લેવા છે અને મને વિશેષ આનંદ છે